रण उत्सव, जब कच्छ की ये सफेद धरती नए रंग ओढ़ लेती है उत्साह के, उत्सव के। किसने सोचा होगा कि इस बंजर धरती में इतनी खुशियां भी पनप सकती हैं? ये त्योहार, इसमें खुशबू है मिठास की, मस्ती की, मिट्टी की। इसमें खुशबू है गुजरात की। यहां त्योहार का मजा है हर दिन हर रात में। अरे कुछ दिन तो गुजारो गुजरात में। व्यक्तित्व છે મારી સાથે જેમની સાથે લગભગ ઇન્ડિવિડ્યુઅલી એક એક જણ સાથે રૂબરૂમાં જેમ ને કહેવાય કે એક એક કલાકનો સમય ગાળી શકાય એટલું સરસ એમની સાથે વાતચીત થઈ શકે પણ આજે સામૂહિક રીતે એમની સાથે વાત કરવાના છે મારી સામે એટલો સરસ વિન્ડોનો પ્રકાશ આવી રહ્યો છે સાંજ ઢળી રહી છે અને હું બહુ જ ખુશ છું કારણ કે આ ખુશહાલ માહોલમાં ત્રણ બહુ જાણીતા વ્યક્તિત્વ મારી સાથે છે બહુ જ આદરપૂર્વક બહુ હૃદયપૂર્વક વિથ અ વોર્મ વેલકમ હું એ લોકોને આવકારું છું તમે જ્યાં પણ હો મારી સાથે એમને આવકારો શુદ્ધ દેશી સંવાદમાં જલસો ઉપર આજે આપણી સાથે છે વેરી ફેમસ નીલ ભટ્ટ થેન્ક યુ સો મચ વેરી ટેલેન્ટેડ તારીકા ત્રિપાઠ એન્ડ ધ ડિરેક્ટર ઓફ ધ ફિલ્મ ભવન અદિતિ ઠાકુર શુદ્ધ દેશી સંવાદમાં આજે વાત કરવાના છીએ ફિલ્મ ભવન ભવન નામ જ જરાક જુદું છે કદાચ તમે સાંભળ્યું હોય આ ફિલ્મ વિશે કદાચ ના સાંભળ્યું હોય મારે તમને કહેવું છે એક જુદા વિષયને વાચા આપતી આ ફિલ્મ છે સરસ રીતે કંઈક નવી વાત વણી લેતી આ ફિલ્મ છે એનું મેકિંગ હોય એના પર્ફોર્મન્સીસ હોય એનું મ્યુઝિક હોય એનું પ્રોડક્શન હોય દરેક રીતે આ કંઈક જુદા સ્તરની વાત બને છે આ વાત શું છે એ વધારે તમારે સમજવી હોય જાણવી હોય તો પહેલો આગ્રહ પહેલી વિનંતી એ છે કે ભંવર જોવા જા ફિલ્મ ઓલરેડી રિલીઝ થઈ ગઈ છે અને તમારા નજીકના સિનેમાઘરમાં ઉપલબ્ધ છે અને ભંવર વિશે વાત કરીશું આજે આપણે આ ત્રણે મહાનુભાવો સાથે સો આઈ વેલકમ યુ અગેન શુદ્ધ દેશી સંવાદમાં જલસો પર આપ સૌનું પણ સ્વાગત છે સર થેન્ક યુ વેરી મચ ગાઈઝ થેન્ક યુ વેરી વેરી મચ ફોર બીંગ હિયર થેન્ક યુ વેરી મચ ફોર બીંગ હિયર It's a pleasure for us too. So, मने इन्हें तो समझा दूँ कई बार जो कि शुरू करूँ, but of course, Aditi. So, मने ख्याल से कि तमें फिल्म मेकिंग में वो दिल से प्रेम करो चलो, तमें शिखवा रहे चलो, ने वर्षों थी कहीं ना नंबर टू ने डॉक्यूमेंट्रीज ने यूं बोलते तो वर्षों थी लगभग करो चलो, दस एक वर्ष पहले आप नहीं साथे सर. आप फिल्म साथे तमें डायरेक्टर तरीके आप જેને કે મેં મોટા પડદે પદાર્પણ કર્યું છે ભઈ છાપાની ભાષામાં સિલ્વર સ્ક્રીન યસ તો ફિલ્મ બનાવતા બે સમય એક તો 10 વર્ષ થયા આ ડોક્યુમેન્ટરીઝ કે આ પ્રકારનું કામ કર્યા પછી એમ થયું કે હવે ફિલ્મ તરફ આગળ વધવું છે કે સમય લાગી ગયો આ ફિલ્મ સુધી પહોંચવા માટે એક્ચ્યુઅલી ફિલ્મ તો જ્યારથી મેં પોસ્ટ ગ્રેજ્યુએશન કરી છે આઈ ગ્રેજ્યુએટેડ ફ્રોમ અ ફિલ્મ સ્કૂલ ઇન 2009 એટલે જ્યારે મેં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું ત્યારથી મન તો અંદરથી હતું કે આઈ વોન્ટ ટુ મેક અ ફીચર ફિલ્મ કારણ કે બીજી બધી જે ફિલ્મો છે જેમ કે ડોક્યુમેન્ટરીઝ છે કે કોર્પોરેટ ફિલ્મ છે આર્ટ ફિલ્મ છે એમાં તમે કોઈ બીજાની વાર્તા કરો છો પણ બીંગ અ ફિલ્મ મેકર બીંગ અ સ્ટોરી ટેલર તમારે હંમેશા તમારી પોતાની એક વાર્તા કહેવી હોય છે લોકોને
જે તમારા અનુભવો પર આધારિત હોય છે, જે તમારા દ્રષ્ટિકોણ પર આધારિત હોય છે, જે તમારા મનપસંદ વિષય ઉપર આધારિત હોય છે. સો હંમેશા એક એવી ફિલ્મ બનાવવાની ઈચ્છા હતી જ. ડેફિનેટલી આજે ડોક્યુમેન્ટરીઝ બનાવી, કોર્પોરેટ ફિલ્મ્સ બનાવી, જુદી જુદી જે ફિલ્મો બનાવી એમાં તમે મંચાઈ જાઓ છો, કારણ કે એ નાની નાની ફિલ્મો બનાવતા તમને ઘણા બધા અનુભવો થાય છે, જે અનુભવો ડેફિનેટલી દરેક જ્યારે તમે રૂપેરી પડદા માટે કામ કરો છો ત્યારે અનુભવો તમને કામ લાગે છે. બરાબર. પણ આ જર્ની એટલે ફિલ્મ સુધી પહોંચવામાં સમય લીધો એ ડેલિબરેટ નિર્ણય હતો કે એટલો સમય જતો રહ્યો અને હવે નહીં પહોંચે? આજકાલ તો એવું થતું હોય છે કે જેને કેમેરો પકડતા આવડે એનું બીજું સપનું એ હોય કે અમારે ફિલ્મ બનાવવી, અને જેને સ્ટેજ પર ઉભા રહેતા આવડે એને એક્ટર બનવું હોય. આવું કઈ ના થયું તમારી જોડે? ના, મારી જોડે એવું ના થયું, કારણ કે તો બીકોઝ આઈ હેવ ડન ધ ફોર્મલ એજ્યુકેશન. અને બીજી વસ્તુ એ કે I started taking things as they came. કે જેમ જેમ આવતો ગયો એમ એમ હું આગળ વધતી ગઈ. પણ જ્યારે મને થયું કે આ વિષય વસ્તુ મને ગમ્યો છે અને મારી ફિલ્મ બનાવી છે, ત્યારથી આ સ્ટાર્ટેડ વર્કિંગ ઓન ધીસ સબ્જેક્ટ, જેને 5.5 વર્ષ થયા છે. 1.5 વર્ષ તો સ્ક્રિપ્ટ લખતા ગયું છે, કારણ કે લગભગ 12 થી 13 વખત આ સ્ક્રિપ્ટ રિવાઇઝ કરી છે. અને એવા લોકો સામે બેસીને કે જે ફિલ્મનું હોય કે ના હોય 8 વર્ષને બેસાડીને પણ સંભળાવી છે, તો 80 વર્ષની વ્યક્તિને બેસાડીને પણ સંભળાવી છે, તો કોઈ ફિલ્મના જાણકારને બેસીને સંભળાવી છે. વી રિવાઇઝ ઇટ લોટ ઓફ ટાઈમ્સ અને એમાંથી નીચવીને ફાઇનલી ક્રાફ્ટેડ ધ સ્ક્રિપ્ટ. એટલે એમાં અમને વખાણ, કારણ કે મારે એની પાછળ ભાવવું નહોતું, મારે એની સાથે ચાલવું હતું. સો એ સબ્જેક્ટને લઈને સાથે ચાલવાનો પ્રયત્ન હતો. અને જ્યારે સ્ક્રિપ્ટ ફ્રીઝ થઈ ત્યારે સૌથી મોટી ચેલેન્જ હતી કે ગુજરાતી ફિલ્મ માટે પ્રોડ્યુસર શોધવો. ઘણી બધી ચિલ્ડ્રન્સ ફિલ્મ સોસાયટી ઓફ ઇન્ડિયા ઓલ્સો વોઝ રેડી ટુ પ્રોડ્યુસ ધીસ ફિલ્મ, પણ એના ક્રાઇટેરિયામાં આવવા માટે અમુક ચેન્જીસની જરૂર હતી જે મારે નક્કર કરવા. આ ફિલ્મ હિન્દીમાં બની ગઈ હોત જો મેં 3 વર્ષ પહેલાં બનાવી હોત. ધર સો મેની પ્રોડ્યુસર્સ હુ વોન્ટેડ ટુ પ્રોડ્યુસ ધ ફિલ્મ ઇફ આઈ મેડ ઇટ ઇન હિન્દી, પણ ગુજરાતી મારી માતૃભાષા છે. હું ગુજરાતી મીડિયમ સ્કૂલમાં, ગુજરાતી મીડિયમ નિશાળમાં ભણેલી છું 12મા ધોરણ સુધી, અને ગુજરાતી માટે મને ખૂબ પ્રેમ છે, લગાવ છે. એટલે મને હંમેશા એવી ઈચ્છા રહી છે કે હું ગુજરાતી ભાષામાં ફિલ્મ બનાવું, મારી માતૃભાષામાં ફિલ્મ બનાવું. અને ગુજરાતી ઓડિયન્સને પણ હું ખાસ વિનંતી કરું છું કે ગુજરાતી સારી ફિલ્મ બનાવવાનો અમે ખૂબ પ્રયત્ન કરે છે, સારી મનોરંજક ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કરે છે. તો તમારા સાથ સહકારની અમને બહુ જરૂર છે. ઓફકોર્સ. અને અદિતિ રાઇટલી સેડ કે મારે એની સાથે ચાલવું હતું, એની પાછળ ભાગવું નહોતું. સાથે ચાલવાનું, ગુજરાતી ફિલ્મો સાથે ચાલવાનું કેવી રીતે નક્કી થઈ ગયું? નક્કી કર્યું કે અનાયાસે આવી જવાનું, કારણ કે નીલ ને જરા તમે એનો ચહેરો જોયો હશે તો તમને સમજાશે, ધ્યાનથી દેખીએ ઇસ ચહેરે કો, તમને ખૂબ લોકપ્રિયતા એમાંથી ટપકતી દેખાશે. ખૂબ પોપ્યુલર આર્ટિસ્ટ છે ટેલિવિઝનના, અને ઘણું બધું કામ કર્યું છે એમણે મેઇન સ્ટ્રીમ ટેલિવિઝનના મીડિયમ ઉપર. હિન્દી સિરિયલો ખૂબ કરી છે, એ તો હું બહુ ફેવરેટ રીતે જોતો હતો. કરોડ બાદ 12/24 કરોડ બાદ મોડે કહેવાનો આશય એ છે કે બહુ લોકપ્રિય વ્યક્તિત્વ છે ટેલિવિઝનનું, ત્યાંથી અચાનક ગુજરાતી શું બોલતા? એક્ચ્યુઅલી અચાનક નથી. તમે 12/24 કરોડવાળી વાત કરી, હું એની જ વાત કરવાનો હતો. એટલે એ જ દરમિયાન 2010ની વાત કરી રહ્યો છું. હું જ્યારે દિલ્હીમાં હતો, જ્યારે એ સિરિયલ શૂટ કરી રહ્યો હતો, ત્યારે મને એક જર્નલિસ્ટે ફોન કર્યો રિગાર્ડિંગ સમથિંગ એલ્સ. આમ જ ઓફ ધ રેકોર્ડ વાત કરી રહ્યા હતા કે ગુજરાતી, હું તો પણ ગુજરાતી છું. તો એ કીધું કે એને પૂછ્યું મને કે તમે ગુજરાતી છો તો તમે ક્યારે ગુજરાતી ફિલ્મ કરશો? યુ બી ઇન્ટરેસ્ટેડ હોય. અને ત્યારે ઇફ યુ રિમેમ્બર 2010, જસ્ટ એવરીબડી જસ્ટ ડાયલ બેક ટુ 2010, આપણી પાસે એવી કોઈ ફિલ્મ હતી નહીં
જે આપણે કહેવાય કે હા આ સારી સારી ફિલ્મ છે, એની ક્વોલિટી સારી છે, એની સ્ક્રિપ્ટ સારી છે, કે એનો એક્ટર સારો છે, લેવલ એનું વધી ગયું ગુજરાતી સિનેમામાં, એવું કંઈ ક્યારે થયું નથી. તો મારા મગજમાં પણ એવું જ કંઈ હતું એક ઇમેજ ગુજરાતી ફિલ્મોની કે મને નથી ખબર, પણ ત્યારે મને જ્યારે પૂછ્યું હતું ત્યારે મેં કીધું, મેં ત્યારે કીધું કે જો ઇટ ઇઝ ના મગજ એન્ડ આઈ વુડ લવ ટુ બી અ પાર્ટ ઓફ ધીસ પ્રોવાઇડ ધ સ્ક્રિપ્ટ ઇઝ રાઇટ એન્ડ ધેર ઇઝ અ લોજિક ઇન ધેટ સ્ક્રિપ્ટ એન્ડ એની સ્ટોરી સેન્સ હોવી જોઈએ. અને મેં એ પણ કીધું કે વાય ઓનલી ગુજરાતી, I would be proud to be a part of any Indian language for that matter. It could be a Bengali film, it could be a Telugu film, Tamil film, Hindi. I'm an actor. First and foremost, I'm an actor. मैंने कोई पन रीप में काम मरे I should be open enough to accept. Right. अच्छी मैंने एक actor का मैंने story का मैंने ये तो अच्छी अगर नहीं मारा. Right. तो त्यारे मैंने यहाँ बात करेगी मैंने 2013 में અદિતિના બર્થડેના દિવસે એ જે મને થોડા વખત પહેલાં જ ખબર પડી કે એનો એનો બર્થડે હતો એ દિવસે એમાં શી કોલ્ડ મી એન્ડ શી આસ્ક્ડ ધેટ મી હું અદિતિ ઠાકોર છું અમદાવાદથી વાત કરી રહી છું અને આઈ એમ ધ પ્રોડ્યુસર ઓફ ટોટલ બોક્સ ફિલ્મ્સ એન્ડ આઈ વી આર મેકિંગ અ ગુજરાતી એન્ડ આઈ વુડ રિયલી બી ઇન્ટરેસ્ટેડ ઇન કાસ્ટિંગ ઇટ એઝ અ લીડ ધ નેમ ઓફ ધ ફિલ્મ ઇઝ પાવર આઈ વોઝ લાઈક ઓકે film and the quality is okay, very good. I said yes ma'am, I would be very interested in going forward. She said no, but she gave me a one line. And then she said in a detail I'll tell you once you meet. So she came down to Mumbai and we were sitting in the camp bar and she told me to go to Malaysia. We were sitting in the camp bar and she gave me the narration. The 1.5 hours duration of the film. In that duration she completed the narration and જ્યારથી શરૂ થયો ત્યારે ખતમ થવાનું ખબર નથી. જે વ્યક્તિ 2.5 કલાક સાથે મારું અટેન્શન એન્ગેજ કરી રાખી શકે એન્ગેજ કરી શકે છે, આઈ થિંક એ ફિલ્મ પણ એન્ગેજ કરી શકે છે. પછી મારો એમાં જે ઇમ્પોર્ટ રહેશે જે કંઈ મને લાગે છે હાઉ વોટ એલ્સ કેન આઈ ગેટ ટુ ધ ટેબલ, એનાથી પણ એન્ગેજ પણ વધી શકે છે. પણ હા, એટ ધેટ ટાઈમ આઈ વોઝ લાઈક આ કરવા જેવું છે. ધીસ ઇઝ એન્ડ મને દરેક વાજેને કાયમ એક થોટ રહેતો હતો if I want to be a part of the film, Hindi hoye ki koi hoye, Hindi lagu jo hai ki pehli film hai, saru pe gari ho. It's just because I want to enter and compromise karne koi pan bakwas script le na mat hoye. True that. એટલે ઓન દેટ નોટ મારે પણ જાણવું છે કે આમ તમે બસ સ્ટેન્ડે બેઠા કે નહીં, કે તમે ક્યાં ને ધોળકા ને, અરે ધોળકા ને તો અમે મારા માસી એ ધોળકા ને એ રીતે ગુજરાત ના મૂળ ક્યાં આપણે તારીખ તો અમદાવાદની છોકરી અને ઘણી બધી જેને કહેવાય કે લોકલ ટેલિવિઝન સિરિયલ્સમાં અને એ પણ તે તો જોઈ છે અને અને તમે સરસ રીતે મંચ ઉપર પણ અને હેડ ટુ અ લીડ રોલ ફ્રોમ યોર ફિલ્મ. વોટ્સ યોર ફર્સ્ટ એક્સપ્રેશન? ફર્સ્ટ એક્સપ્રેશન જો આપ મને કહો તો મને છે ને ચાઇલ્ડ એક્ટર અને તેરા લાગે છે કામ કર્યું ઇન અ સિરિયલ, તો થોડાક વર્ષો પછી એ આ ફિલ્મ પર કામ કરી રહ્યા હતા અને એમનો ફોન આવ્યો કે તારીખ મારે તને મળવું છે, મારે ઓડિશન જવું છે, મને જોવું છે તું મોટી થઈ છું કે નથી થઈ છું. પછી અમે મળ્યા છીએ, ચલો ઓડિશન વાસ એમની જસ્ટ ફોર ધ સેક, અને પછી એમને ગમ્યું ઓડિશન અને હું કોઈ એક્સપેક્ટેશન વગર ગઈ. એક સાચી વાત કહું તો એ ફેઝમાં એવું થતું હતું કે હું નાની પડતી હતી, બધું કે હા બધું બરાબર છે પણ તું થોડી નાની લાગે છે, થોડી નાની લાગે છે. તો હું કોઈ એક્સપેક્ટેશન વગર ગઈ કે મને નથી ખબર હું આમાં જવાની છું, નથી જવાનું, શું થવાનું છે. પણ શી વોઝ સો પોઝિટિવ અને શી વોઝ લાઈક ઓકે યુ આર દિશા, સો આઈ વોઝ લાઈક ઓકે મારે બધા બધા ખોલી નથી નાખવા, કારણ કે મને મને મન છે કે તમે લોકો આ ફિલ્મ જુઓ. ખરેખર કઈક જુદો સબ્જેક્ટ છે, કઈક જુદો વિષય છે.
જનરલી જ્યારે તમે ફિલ્મ બનાવો તો કાં તો તમે પેલા નાણાકીય હિસાબોની સાથે તમને એવું હોય કે આંકડામાં ખણખણિયા વધારે દેખાય, અથવા તો કોઈક એવો સબ્જેક્ટ તમારી મનપસંદ હોઈ શકે કે જેના રીતે તમે બહુ પોતાની જાતને બહુ ગૌરવપ્રદ મહેસૂસ કરો, આ ભંવર એ કદાચ એ સંતુષ્ટિ આપી શકે એવી પ્રકારની, આ વિષય પર્ટિક્યુલરલી કેમ લીધું? હવે આ વિષયનો મને વિચાર આવ્યો જ્યારે હું ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ગઈ હતી મારા પેરેન્ટ્સની સાથે, અને હું બહુ જ બધી ફિલ્મો જોઉં, હિન્દી જોઉં, મરાઠી જોઉં, સાઉથ ઇન્ડિયન લેંગ્વેજીસની ફિલ્મ જોઉં, ઇવન બંગાળી ફિલ્મ જોઉં, અને મને કાયમ થાય કે કોઈ સારી ગુજરાતી ફિલ્મ કેમ બધા લોકો ના જોવે, કેમ દૂર દૂર સુધી પહોંચી ન શકે. પણ એની સાથે આઈ ઓલ્સો વોન્ટેડ ટુ મેક અ ફિલ્મ જે નોર્મલ ઓડિયન્સને પણ ગમે. એની મને બેસ્ટ એક્ઝામ્પલ ઇઝ લગાવ્યું કે જે લોક ભોગ્ય પણ છે અને એની સાથે ફેસ્ટિવલ ભોગ્ય પણ છે. સો એક એવી ફિલ્મ બનાવી હતી. હવે કઠપુતળીના કલાકાર માટે એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિમાં નવ જાતિની કળાઓ હોય એક સારો કવિકેર બની શકે, વિચ ઇઝ વાચક, લેખક, કવિ, અભિનેતા, ચિત્રશિલ્પ ઓર સંગીત વેતા, ભાષાવિદ, બોલી કા ચાહ, વો નટપુત્રી, કલાકાર વાહક મહીપતભાઈ કવિએ લખ્યું છે. અને નાનપણથી મને મારો જીવ આર્ટિસ્ટનો છે. હું 18 વર્ષની હતી ત્યારે ઘરે ડ્રોઈંગ ટીચર આપતા, હું 6 વર્ષની હતી ત્યારે ઘરે ક્લાસિકલ મ્યુઝિક વોકલ શીખવાડવા માટે સરોજબેન કરીને ટીચર આપતા હતા. એ પછી આઈ સ્ટાર્ટેડ લર્નિંગ કથક ફ્રોમ માધવીબેન, એ 15 વર્ષ આઈ બીન લર્નિંગ કથક ફ્રોમ હર, અને ગરબા મેં બધી જ યુ નો આર્ટ ફિલ્ડ અને ફાઇન આર્ટ્સ કરીશ આફ્ટર માય બીકોમ. એટલે મને કળા પ્રત્યે હંમેશા એક લગાવ રહ્યો છે. મેં જે સૌથી પહેલી ફિલ્મ બનાવી જે મારો ડિપ્લોમા પ્રોજેક્ટ હતો એનું નામ છે બંદિશ, 34 મિનિટની ફિલ્મ છે. દેટ વોઝ ઓલ્સો ઓન અ લાઈફ ઓફ અ વિડોડ ક્લાસિકલ સિંગર. સો મને હંમેશા મને એવું છે કે મારી માટે ફિલ્મ માત્ર ગ્લેમર નથી, ફિલ્મ એક માધ્યમ છે જેના દ્વારા મારી અંદર જે કળાનો જીવ છે એના થકી હું કોઈક વાર્તા રૂપે લોકો સુધી મનોરંજનના માધ્યમ સાથે વડે પહોંચી શકું. કોઈ દિવસ પૈસાનો વિચાર ના આવ્યો કે આ કદાચ આપણા ખર્ચાને પહોંચી વળશે કે નહીં? સી આઈ ટેલ યુ વેરી ઓનેસ્ટલી કે ખર્ચાને પહોંચવું છે એટલે જ ફિલ્મ, હું એવું કહીશ કે ઇટ્સ નોટ એન આર્ટ ફિલ્મ, ઇટ્સ એન આર્ટિસ્ટિક ફિલ્મ જેમાં ગીતો પણ છે, ડ્રામા પણ છે, રોમાન્સ પણ છે, ફ્રેન્ડશિપ પણ છે, હ્યુમર પણ છે, સટાયર પણ છે. ઇટ ઇઝ અ મિક્સ ઓફ ઇમોશન્સ જેની જોડે હું, તમે કે તમે આપણે કોઈ પણ યુ નો વી કેન કનેક્ટ. એટલે મને એવું નથી લાગતું કે ધીસ ઇઝ એન આર્ટ ફિલ્મ કે જે માત્ર કળા રસિકોને ગમે, પણ કોઈ પણ યુવાન કે જેને જીવનમાં કંઈક કરવાની ઈચ્છા છે એની જોડે કનેક્ટ કરી શકે. પપેટ્રી ઇઝ ઇન ધ બેકડ્રોપ, પછી આ એક યુવાન પપેટિયર પણ હોઈ શકે, આ એક યુવાન ડોક્ટર પણ નો દીકરો પણ હોઈ શકે, આ એક યુવાન લેખક નો દીકરો પણ હોઈ શકે, કે આ એક યુવાન યુ નો કોઈ સાયન્ટિસ્ટ નો દીકરો બી હોઈ શકે. સ્વાભાવિક છે, પણ ગુજરાતી નો દીકરો આ ફિલ્મ જોવા જશે એવું તમને લાગે? ગુજરાતી નો દીકરો આ ફિલ્મ જોવા જશે કે નહીં મને એ નથી ખબર, પણ મને એટલી ખબર છે કે જો એક વખત એ ઓડિટોરિયમ સુધી જશે તો એને પકડીને બેસાડવાની જવાબદારી. અને બિલકુલ એવું ફિલ્મમાં છે. આ શુદ્ધ દેશી સંવાદમાં જનરલી અમે અત્યાર સુધી ફિલ્મના આવતા પહેલા એના કલાકારો સાથે વાત કરી છે. આ પહેલી વખત, ધીસ ઇઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, આ એવો મોકો અમને આ તક અમે ઊભી કરી છે કે જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે અને અમે ફિલ્મ વિશે વાત કરી રહ્યા છે, માત્ર ને માત્ર એ હેતુ સાથે કે આ ફિલ્મ મેં જોઈ છે, બહુ સારી ફિલ્મ છે, તમને ખૂબ ગમી શકે એવી ફિલ્મ છે, તાત્કાલિક ટિકિટ બુક કરાવો અને ભંવર જોવા જાઓ. સાથે સાથે જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર મ્યુઝિક એપ્લિકેશન છે, એને પણ ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં. એપ સ્ટોર, પ્લે સ્ટોર અને વિન્ડોઝમાં અવેલેબલ. એક વસ્તુ ખાલી મારે યાદ કરવી છે કે જલસોમાં આવવાનું મને એટલા માટે પણ ખૂબ ગમ્યું અને ગમી રહ્યું છે કારણ કે અમારી ફિલ્મમાં પણ 7 ગીતો છે જુદા જુદા જોનરના, અને ધ વે જે જલસો જોનાર છે, સાંભળનાર છે, એ લોકો એને કનેક્ટ કરી શકશે કારણ કે જલસોના જે લિસનર્સને કે જોનારા છે એ પણ હું એવું ધારું છું કે એવા લોકો છે કે જે કળા, સાહિત્ય, સંગીતને એપ્રિશિએટ કરી શકે એવા છે. બિકોઝ જ્યારે હું નૈષદને મળું છું, ઓળખું છું, જેટલું જાણું છું એના પરથી મને એવું લાગે છે કે યુ નો ધ વે હી કેન એપ્રિશિએટ એન્ડ બી પાર્ટ ઓફ ધીસ વન્ડરફુલ યુ નો
sure that. I'm sure you can connect. Of course, thank you very much for the serious word. પણ જે બિલી નવ કલાની વાત કરી એમાંથી લગભગ સાતે કલાઓ તો તમે નિભાવી લીધી છે એટલે કઠપૂતળી કાર તમે અડધા બની ગયા છો પણ નીલ ને જ કેમ પસંદ કર્યો કારણ કે નીલ હાઉ ડુ યુ હાઉ ડીડ યુ ફાઇન્ડ હિમ આઈ વુડ લવ ટુ આન્સર ધીસ ક્વેશ્ચન એની અલગ સ્ટોરી છે આઈ વુડ લવ ટુ આન્સર ધીસ ક્વેશ્ચન મારા કાસ્ટિંગ ડિરેક્ટર સત્યેન્દ્રસિંહ પરમાર એમણે મને ઓછા બધા 100 ફોટોગ્રાફ્સ બતાવેલા પણ બતાવ આની આ બહુ જ પોપ્યુલર છે હિન્દી સિરિયલમાં રણબીર કપૂર કહેવાય છે મેં કીધું નથી જોતો મને બહુ જ જોઈ છે બહુ ફોટા બિચારા મને બતાવ્યા અને પછી એને મને નીલકમ હતા કે ખબર નહીં હવે શું કહેશે એમ કરીને મને નીલનો ફોટો બતાવ્યો અને બીકોઝ કાસ્ટિંગ ઇઝ અ વેરી યુ નો યુ નીડ ધેટ કાઇન્ડ ઓફ અ સેન્સ ઇવન વ્યક્તિના ફીચર્સ એના આવભાવ અને મને હતું કે એવો આર્ટિસ્ટ જે આખરી બોલે જે ખૂબ જ ટેલેન્ટેડ હોય જેનું ડાન્સિંગ બહુ સરસ હોય એન્ડ ધેન આઈ સ્ટાર્ટેડ ડુઇંગ રિસર્ચ ઓન નીલ મેં લગભગ બે અઠવાડિયામાં નીલના જુદા જુદા સિરિયલ્સના 600 એપિસોડ જોયા દિવસ રાત એટલે એક અઠવાડિયામાં 300 એપિસોડ 12 બધા 24 કરોડ ભાગ્યા મેં એક એક યુટ્યુબ વિડીયો જોયા છે એક કે એક I knew everything about Neil, whatever was available. And then I thought, there cannot be anybody else but me, but as and in Bhavan. Okay. And I tried finding him. And my ghana logo ne casting director se phone, serial na actors, so they will not work in Gujarati film. But mara swabhav pramane, I don't take no as an answer. Unless and until Neil says no. So, did you find any reason to say no? Or? What do you find to say yes? Her passion. That made to be the early Kerala J in Malaysian after that was enough for me to think that yes, this is a good enough project to be a part of. Okay, but you know, एक सर्विस ग्लैमर इंडस्ट्री में भी आया और मुंबई जैसा शहर में थी अहमदाबाद हमारे सहज ना लुके हुए हम मुंबई की सरकामणी में અને કદાચ મને વિશ્વાસ છે કે જે પ્રકારનું પ્રોજેક્ટ છે કે જે પ્રકારે આપણે વ્યવસ્થાઓ ઊભી કરી છે એમાં ઘણું બધું કોમ્પ્રોમાઇઝિંગ લેવલમાં પણ કદાચ ક્યાંક અકોમોડેશન ટ્રાવેલ બીકોઝ યુ નો એટલું મોટું ફંડ આખા ફિલ્મ માટે નથી તમે કદાચ નવી લાગે આખી જે લોકો મુંબઈના લેઆઉટથી મેપથી થોડું એમને નોલેજ હશે એમને ખબર હશે કે અંધેરીનો એરિયા ક્યાં આવે છે અને ઓલમોસ્ટ બધા એક્ટર્સ અંધેરી કાં તો ગોરેગાંવ કાં તો જોગેશ્વરી કાં તો વરસોવાની તરફ હોય કાં તો મલાડ કાં તો પછી મીર હું સાંતા ક્રુઝ માં રહું છું હું બધાથી દૂર રહું છું પાર્ટીઝમાં એટલો જતો નથી હું મારા કામથી કામ રાખીને સેટથી ઘરથી સેટ કાં તો મારું જે ક્લોઝ નેટ ગ્રુપ છે 4-5 લોકો અમે લોકો મળીએ અને અમે લોકો વાતો કરી મસ્તી કરી કે દેટ ઇઝ વોટ ઇઝ મારા હિસાબથી દેર શુડ બી અ લાઈફ અધર દેન આઉટસાઇડ ધ સેટ દેટ આઈ વર્ક એટલે તમે જ્યારે અમને પૂછો કે મુંબઈની ચકાચોંધમાંથી નીકળીને અમદાવાદમાં આવી ગયો એટલે મારા માટે કે આ અલગ જગ્યા નથી અને નાનપણને ઘણું બધું અમદાવાદમાં આઈ સ્પેન્ડ ઓવર હિયર બીકોઝ મારી માસી રહે છે અને અમદાવાદ ઇઝ ક્વાઇટ આઈ એમ ક્વાઇટ યુઝ ટુ ઇટ સો ફોર યસ ઇન દેટ સેન્સ મને એમ જરાય એમ લાગ્યું કે ઓકે હું કંઈક અલગ જગ્યાએ પર આવી ગયો છું અને બીજો એક પ્રશ્ન પૂછું મેં કીધું કે ત્યાંની બધી વ્યવસ્થાઓમાં પણ કદાચ ક્યારે એજ કોમ્પ્રોમાઇઝ શી હેઝ મેડ શ્યોર દેટ આઈ એમ વેરી કમ્ફર્ટેબલ એની વેર આઈ સ્ટે અને એઝ અ પર્સન મને બહુ વધારે પડતા ડિમાન્ડ્સ નથી હું બહુ સિમ્પલ માણસ છું મને બસ respect for it come as an actor me as an artist me સરસ મજાનો સંવાદ ચાલી રહ્યો છે નીલભટ્ટ તારિકા ત્રિપાઠી અને અદિતિ ઠાકોર સાથે ફિલ્મ ભંવર વિશે આપ છો શુદ્ધ દેશી સંવાદમાં જલસો ગુજરાતી સંગીત અને સાહિત્યને સંબંધિત એકમાત્ર એપ્લિકેશન આ આખે આખું કોન્વર્સેશન આગળ વધીએ પહેલાં મારે તમને કહેવું છે કે ફિલ્મ ભંવરની સંગીતની પણ ખાસ વિશેષતાઓ છે આખે આખું મ્યુઝિક આપ્યું છે અદિતિએ અને સરસ ગીતો છે એના એ ગીતો વિશે મારે ઘણી બધી વાતો તમને કરવાની છે બટ બિફોર દેટ આઈ વોન્ટ યુ ટુ ડાઉનલોડ ધ એપ કારણ કે એપમાં ભંવરના બધા જ ગીતો અવેલેબલ છે
તમે સાંભળી શકો છો આ ગીતો એટ સ્ક્રેચ એટ વન ગો. બધા જ ગીતો બહુ જ ગમશે. કેટલાક રોમેન્ટિક નંબર્સ છે, કેટલાક આજે ખાસ તો બાળ દિવસ છે, ચિલ્ડ્રન્સ ડે છે, એને લગતું એક સરસ મજાનું ગીત છે. સો ડાઉનલોડ ધ એપ એન્ડ લિસન ટુ ધીસ અમેઝિંગ બ્યુટિફુલ ટ્રેક્સ. પણ બિફોર યુ ટેલ મી ધ સ્ટોરી ઓફ ધ કમ્પોઝિશન્સ એન્ડ ધ મ્યુઝિક એન્ડ ઓલ ધોઝ થિંગ્સ, આઈ વુડ વોન્ટ યુ ટુ સિંગ અ ફ્યુ લાઇન્સ ઓફ પર્ટિક્યુલરલી આઈ લવ યુ. જિંદગી ની માળવા હસતા હસતા જાણવા કંજ દી ચલવા આજ તું છે મારી સાથે ચમક ધીમે રહીને આ ફિલ્મ તમને એવી પકડમાં લેશે ને કે તમને છોડશે નહીં, અને તમે ધીમે રહીને આ ફિલ્મની નીરના પ્રવાહ સાથે અંદર ઉતરવા માંડશો અને ઘેર જશો ત્યારે ડેફિનેટલી ભવર વિશે વિચારશો. તમારા માટે વેપારી જેવું આખું એટલે આ મારી ફિલ્મ છે એટલે હું લખીશ, હું ડિરેક્ટ કરીશ, હું કાસ્ટ કરીશ, હું મ્યુઝિક આપીશ, જવાબદારી સોંપી નહીં કે એવું લાગ્યું નહીં કોઈને સોંપવા જેવું છે કે યુ વર સો સો પર્ટિક્યુલર અબાઉટ ધ થિંગ ઇઝ કે હું આ ફિલ્મમાં છું કારણ કે આ બધી વસ્તુઓ કરવી મને ગમે છે અને ફિલ્મ મને એક એવું કેનવસ પ્રોવાઈડ કરે છે કે જ્યાં મારે અંદરથી જે જે વસ્તુ લાઈફમાં કરવી છે એ હું કરી શકું છું. જેમ કે પ્લેબેક સિંગિંગ મારે કરવું છે એવું કંઈ, કારણ કે 15 વર્ષથી મારું મ્યુઝિક બંધ છે એટલે હું ઘણી બધી મારા ગુરુ વિરાજ ફિલ્મ મને કારણ કહે કે તમે એક દિવસ ના રિયાઝ કરો તમે 2 દિવસ પાછળ જાઓ એટલે એ વસ્તુ માટે હું સભાન છું. પણ બીજા હું મને લેવાની ત્યાં સ્ક્રેચ બધા ગીતો મેં ગાયા હતા પણ મેં ગાયા અને પછી ટીમે બધા સાંભળ્યા હતા વાય ડોન્ટ વી કીપ યોર વોઇસ એટલે કશું શોધવાની મહેનત કર્યા વગર મારો અવાજ વાપરી કાઢ્યો છે. પૈસા આઈ ઓબવિયસલી કે વેન યુ હેવ અ બજેટ ફિલ્મ યુ હેવ ટુ ડુ એવરીથિંગ. નહીં, યુ કેન ડુ, ઇફ યુ કેન ડુ એવરીથિંગ ધેન યુ શુડ હેવ, યુ શુડ ગો ફોર ધ બજેટ. વન થિંગ ઇઝ કરે કરે એવરીથિંગ ઇઝ યુ સેઇંગ ધીસ કે બજેટ બજેટ આપોય ઓછું તો આપણે કરી દેવું છે પણ તમે બધું જ જોશો તો તમને ખબર પડશે આમાં કશું જ કોમ્પ્રોમાઇઝિંગ લેવલ નથી. ફ્યુ શોર્ટ્સ આર વેરી બ્યુટિફુલ, પર્ટિક્યુલરલી જે પેલા ગામના જે કેટલાક શોર્ટ્સ છે જ્યારે નીલની એન્ટ્રી થાય છે અને એક કઠપુતળી આવે છે, ધોઝ આર બ્યુટિફુલી. I would like to say કે હું મારો શોપિંગનો હોમવર્ક બહુ જ કરું છું. તમને જો ક્યારેક સમય હોય તો મારી પાસે શોર્ટ ડિવિઝનની થીસિસ છે એટલે ફિલ્મમાં જો 3,500-4,000 શોર્ટ્સ હશે તો એ દરેક શોર્ટ ફિલ્મ શૂટ થતાં પહેલાં મેં એનો કેમેરા એંગલ કયા કેમેરાથી
કયા એંગલ થી કયા લેવલ થી એનું ડિસ્ક્રિપ્શન અને ડાયલોગ એ શોર્ટમાં શું આવશે એની સાથે એનું ડ્રોઈંગ ટોપ એંગલ થી એવો ફિલ્મનો એક એક શોટ મેં લખેલો છે. વાહ. અને કદાચ 5 વર્ષ આ ફિલ્મે જો બનતા થયા હોય તો તમે ડિટેલિંગ સમજી શકો છો. એનું એક કારણ એ પણ છે કે અદિતિ ટ્રેનિંગ પણ આપે છે ફિલ્મો બનાવવાની, ફિલ્મ મેકિંગની, એટલે શિક્ષકનો સ્વભાવ પણ એમાં સ્વાભાવિક રીતે જ ઉમેરાયો હશે. ને જે રીતે કાળજી પણ શિક્ષકે મને ભણાવ્યું છે વિકાસ દેસાઈ, આઈ જનરલી યુ નો એક્સપિરિયન્સ તો તમારા લાઈફમાં છે પણ એક ટીચિંગ મેથોડોલોજી જેથી જેનાથી જેની સાથે હું ભણી છું અને મારા ગુરુએ જો બીકોઝ આઈ એમ બેઝિકલી એઝ અ સિનેમા આર્ટિસ્ટ એટલે એ જે ગુરુ શિષ્ય પરંપરામાં હું ગુરુ માનું છું અને આઈ ઓલવેઝ બિલીવ કે તમારો તમારામાં જે છે સૌથી પહેલા તમારા ગુરુએ આપેલું છે. ટીચિંગ ની વાત છે કે તારીકા આપણે તો પ્રોપર પ્રશિક્ષણ લીધું છે અભિનયનું અને માત્ર સંસ્થાઓમાં જે તમે તમારી ડિગ્રીઝ લીધી છે યુ ઓલસો ટ્રેન પીપલ નાઉ અને તમે ખુદ રંગમંચ દિગ્દર્શિત કરો છો, લોકોને શીખવાડો છો. મારે એક સીધો સવાલ પૂછવો છે, ઇન્ડસ્ટ્રીમાં હાલમાં કઈ એક્ટર એવી લાગે છે, કઈ અભિનેત્રી છે ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જેને તમે એવું કહેવા માંગશો કે મહેરબાની કરીને થોડું શિક્ષણ લો અને પછી આવો? મને હજુ કંઈ બીજું પૂછવાના હતા. મને પણ એક નામ મારે પણ ઘણું બધું શીખવું છે તો હું પણ શીખીશ. સો એ તો શીખવું આઈ થિંક દરેકે દરેક સ્ટેજમાં દરેકે દરેક એક્ટર કે એક્ટ્રેસે હંમેશા શીખતા રહેવું, તો એ તો બધાને કહીશ કે હંમેશા શીખતા રહેજો, હું પણ શીખતી રહીશ, તમે બધા પણ શીખજો. જે વચગાળાની સરકાર અમલમાં મૂકી છે આશા સુવિધા દરમિયાન આપણે સ્વીકારી લઈએ, આપણે બધા ખણકો કરના છે. પણ નીલ, જો ઇફ આઈ આસ્ક ધ સેમ ક્વેશ્ચન ટુ યુ, અત્યારના તમારા પેરેલલ જેટલા પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના હીરો છે એમાંથી કોઈ એકની એક્ટિંગ સ્કિલ્સ વિશે તમારે વખાણવા હોય તો એ કોણ? મને જે આવડે છે મેં એ કર્યું છે. મને એટલે હું દૂર ને પણ એક જનરલ પરસેપ્શન કે જે આને કહે ક્યા યાર ક્યા કિયા ધીસ ઇઝ અ મેટર તો હું યાર તો ઇસકો નહીં યુ નો પહેલા આઈ હેવ ટુ ટેલ યુ સમથિંગ વેરી ઓનેસ્ટલી, પહેલા મારો એક એટીટ્યુડ જે હતો એ ઇમેચ્યોર એટીટ્યુડ કહેવાય કે ઇગ્નોરન્ટ એટીટ્યુડ કહેવાય કે લોકોનું કામ જોયું અને તરત જ જેવું ના ગમ્યું પછી કે ના સારો શોટ આપ્યો કે ના સારો સીન હોય કે ના ફિલ્મ સારી હોય તો નથી ગમ્યું મને. ઓફકોર્સ એક સાથે ફાલતુ કહી દેવાનો એ ચીજને પહેલાં એક એટીટ્યુડ હતો પહેલાં, પણ પછી જ્યારે જેમ જેમ કામ કરતો થયો થોડી મેચ્યોરિટી આવી આ ફિલ્મમાં કામ કર્યું તો એક રીતે ભલે ખરાબ શોટ આવ્યો છે, ભલે ખરાબ ફિલ્મ બની છે, પણ એને ખરાબ ના કહેવાય કેમ કે એની પાછળ 100-200 એનું કામ છે, એની મહેનત છે, એટલા વર્ક આવર્સ ગયા છે એમાં, લોકોએ એટલી મહેનત ભલે કેવી રીતે પણ મહેનત કરી, પિઝા ખાતા ખાતા એડિટિંગ થયું હશે પણ એ માણસે કામ કર્યું છે. યુ કાન્ટ જસ્ટ થ્રો ઇટ અવે સેઇંગ કે આ બકવાસ છે. સો ઓન ધેટ નોટ, યસ, આખી ફિલ્મમાંથી એક શોટ જે તમને લાગ્યો છે જે તમને એવું લાગે કે આ દ્રશ્ય કદાચ વધારે સારી રીતે આપણે કોઈ કોઈ પણ જરૂરી નથી કે મને જે હું વર્કઆઉટ કરું છું એટલે મને વર્કિંગ આઉટ બહુ ગમે છે, તો એક સિક્વન્સ છે જેમાં હું વર્કઆઉટ કરું છું ફિલ્મમાં, મને એમ લાગતું હતું કે થોડું વધારે મારા બધા સ્કિલ્સ દેખાડી શક્યો વર્કિંગ આઉટના. અને ફિલ્મ મેં જોઈ છે, મારે બહુ પ્રામાણિકતાથી આ સવાલ બહુ લાંબી નથી લાગતી તમને, તમે કદાચ મને એવું લાગે છે હું મારો અંગત મતલબ લે છે કે હજી ફિલ્મ 1.5 કલાક જેટલી ટૂંકી થઈ શકી હોત તો કદાચ મને એની અસર થોડી વધારે ઘેરી રહેતી, ઘણી જગ્યાએ વાત થોડી વધારે બની રહે છે. ના, આનો એક આન્સર છે વિથ એન એક્ઝામ્પલ, અમે લોકો ઓલરેડી 20 મિનિટ તો કટ કરી છે કારણ કે ક્રોસ કલાક નથી,
આ પ્રશ્ન અમારી ફિલ્મના એડિટર છે, પ્રોડ્યુસર છે યોગેન્દ્ર કુમાર. એમને મેં પૂછેલું કે વાય આર યુ કટિંગ ધીસ થિંગ્સ આર રિપીટિંગ. એને મને બહુ સરસ રીતે એક એક્ઝામ્પલ સાથે સમજાવ્યું. તમે લગાન જોઈ છે? હવે લગાનમાં પહેલી વખત જ્યારે પેલો ટીપુ હોય છે એને બોલ પકડતા નથી આવડતું, તો પહેલી વાર આમિર ખાન મારે છે બેટથી અને એ ટીપુ પકડી નથી શકતો. અરે ટીપુ બોલાતો પકડ, એ ટીપુ નથી પકડતો. એ ફરી મારે છે, ફરી ટીપુ નથી પકડી શકતો. ઓડિયન્સ એ ટીપુ કેમ નથી પકડતો? પણ જ્યારે ત્રીજી વાર મારે છે અને ટીપુ પકડે છે ત્યારે ઓડિયન્સ કહે કે જો પકડ્યો. સો એવરીથિંગ નીડ્સ ટુ બી બિલ્ટ અપ. If you jump from one to the another, then that building and then engrossing the audience and getting the engrossment in the story, somewhere, ઓછું થઈ જાય છે. કરેક્ટ, પણ તમને એમ લાગે છે કે આજકાલની જનરેશનમાં એ પેશન્સ છે જે કદાચ આ બિલ્ડ અપ સુધી રોકાય? પર્ટિક્યુલરલી જ્યારે ગુજરાતી ફિલ્મો જોવાય છે જે ઓછી ઓડિયન્સની આપણે મારામારીના દોરમાં જઈએ ત્યારે. પણ જો ચોક કરત તો વાત નહીં, તો એ ફિલ્મ વુડ હેવ જમ્પ્ડ. અને એનો જે ફ્લો છે એ ફ્લો ના હોય. કરેક્ટ. અને દરેક વાર્તા અલગ અલગ ટાઈપ માંગી લે છે. સો મને એવું લાગે કે આ વાર્તાને આનાથી જો ઓછા ટાઈમમાં કહીશું અને જો સીન્સ હું ચોક કરીશ તો એ જે સ્મૂધલી જવું જોઈએ એ નહીં જાય. સો દેટ ઇઝ ધ રીઝન વાય વી હેવ નોટ શોક્ડ આખો. કારણ કે એવી એક ગુજરાતી ફિલ્મ છે જેના વિશે હું નામ નહીં દઉં, પણ મને ખબર છે કે એ ફિલ્મનો ફાઇનલ એડિટ વોઝ 5 અવર્સ. હા, એ ફિલ્મનો ફાઇનલ એડિટ ઇઝ 5 અવર્સ. આઈ નો ધ પ્રોડ્યુસર ઇઝ અ વેરી ગુડ ફ્રેન્ડ. સો દે હેડ ટુ લાઈક શોપ ઇટ. અને એ ફાઇનલી એવું બન્યું હતું કે લોકોને આમ થયું પણ આમ કેમ થયું? યુ ડોન્ટ, એના જે કડી હોય એ મળતી જ નથી. સો we didn't want to do something like that. Right. So, and he both directors and editor no call by. But just, I must. Sure. Okay. Ghana bada loko apni saathe jodaya chhe and they are with us watching the interview. Raghuvanshi Anand Manek. Hi, tamaru naam shu chhe? Maru naam Naishat chhe. Mari bajima Neil chhe. Neil. Neil Bhatt. Tarika Tripathi ane Aditi Thakur. Neil e Bhavarna Bhavar chhe. તારિકા એમના ઓપોઝિટ છે અને દિશાનું કેરેક્ટર ભજવે છે અને અદિતિ ફિલ્મ દિગ્દર્શિત કરી છે. યુએમ ગજ્જર સુપર કહી રહ્યા છે. ગૌરાંગ જીની હેલો કહી રહ્યા છે. હાય, ગૌરાંગ ઇઝ પાર્ટ ઓફ ધ ફિલ્મ. ઓ ઓકે, હી ઇઝ લાઈક અ પોલીસ ઇન્સ્પેક્ટર. ઓ યસ, ઓકે. દર્શુ ભટ્ટ કહી રહ્યા છે, નીલ યુ આર અ વેરી ગુડ એક્ટર, નાઇસ કોન્સેપ્ટ ઓફ ફિલ્મ, વેલ ડન ગાઈઝ, કીપ ઇટ અપ. નથી ખરાબ કોણ કહે છે ના સમજાય. ઓકે, બેસ્ટ ઓફ લક, બાય જતા રહ્યા છે. થેન્ક યુ વેરી મચ એન્ડ લોટ્સ ઓફ અધર પીપલ આર ઓલસો ધેર. આખી વાતને આગળ વધારો એ વખતે તમારી પાસે કેટલાક શોર્ટ વન બાય વન કેટલાક ક્વેશ્ચન્સ છે જે અમે ગો એન્ડ યુ આર ઓન સ્પોટ. યસ, યુ આર ઓન સ્પોટ. સો સ્પોટ લાઈક ધેટ. This goes for Tari. Let's start it with Tari. મારા દીકરા ચાલ, આમાં બહુ સમય નથી લેવાનો, ફટાફટ. This is like a rapid fire. બિલકુલ, અમે કરણ જોહરથી ઇન્સ્પાયર્ડ છીએ. તો નાટ્યશાસ્ત્રનો નવરસ ફટાફટ. નવરસ હાસ્ય, કરુણ, નિભત્સ, ભયાનક, અદ્ભુત, રૌદ્ર, કરુણ આવી બી અને હાસ્ય હાસ્ય શાંત શાંત શ્રીલંગા
ફાઈન પ્રેમ લીધું ને તો મેં પ્રેમ પ્રેમ એવો કોઈ રસ નથી એ બોલિવૂડે આપણે આપણને આપેલો પ્રેમ રસ છે બાકી પ્રેમ રસ પાને તો એવું કશું છે આમાંથી સૌથી વધુ વિચિત્ર કોણ લાગે છે ઈશા કંસારા મિત્ર ત્રિવેદી આલિશા પ્રજાપતિ અમારી ટીમ એક દિવસ પણ મારા આવશે આલિશા કારણ કે મેં થોડું કામ કરું છું અને અમે બંને બહુ વિચિત્ર વેળા કરીએ છીએ ઓકે નીચેનામાંથી કોની સાથે તું ડેટ પર જા હિમા અમિતાભ એક સંજય ગલસર કિશન સિંગ ગઢવી કિશન સિંગ ભાઈ ભાઈ ને ડેટ પર ભાઈ ભાઈ ને ડેટ પર ઓર આઈ હેડ ડેટ પર તો મને આ સ્ટ્રાઇક થયો કે એની સાથે કોઈ ઇન્ટરેસ્ટિંગ નથી ફાઈન ઓકે નીલની ફેશન સેન્સ કેવી છે બસ બિલો એવરેજ સમજ્યા છેલ્લે આમાંથી કોને ભવરમાં નાખી દેવા જેવા છે આરોહી પટેલ યોગિતા પટેલ નૈશન પુરાણી સો ધીસ આર ધ ફાઇવ રેપિડ ફાયર ક્વેશ્ચન્સ ઓકે સો અનધર એક્ટર નીલ ભટ્ટ ચલો તૈયાર થઈ જાઓ ગુડ આઈ એમ રેડી ફોર ધ વર્સ્ટ ક્વેશ્ચન્સ એવર લો એક્ટિંગ કે ડાન્સિંગ કોઈ એક વસ્તુ ચૂઝ કરવાની આવે છે ડાન્સિંગ ડાન્સિંગ માં એટલે એવું છે કે ફિલ્મમાં કોરિયોગ્રાફી પણ તમે કરી છે અને એક જમાનાનો બહુ જ પોપ્યુલર શો બૂગી બૂગી આઈ થિંક યુ આર ધ વિનર યસ સો હાઉ ધીસ ડાન્સ એક્સપર્ટાઇઝ મેન એટલે નાનપણથી મને ડાન્સનો બહુ જ શોખ હતો અને આઈ એમ નોટ બીન ટ્રેન્ડ બાય એની વન સો નોબડી કેન ટેક ધ ક્રેડિટ ઓર ગુડ ટાઈમ સી કે અમે મેં નીલને શીખવાડ્યું છે I am a self-trained dancer. I used to watch our interview pan che kyan pehla video interview che ke I used to watch Prabhudeva Justin Timberlake Michael Jackson ibuna videos joine rewind karto to pause karine ek ek step copy karto to man athi pan yaad che Ganesh Hegde nu jara video aavyo to main divana e raat na channel V par break thavano hatu world premiere thavano hatu eno 12 vage hu mara recorder sathe baitho to ane jevu aavyo maine record kari lidhu ane within I think 2 hours na ki choreography sikhi thi and I performed that in my college years main divana yeah divana so if you allow if you permit and if audience demands kai chille kari shu kai say sada na you not jaruri main divana ame eva divana nahi re hu mari film ma thi je kari tu main kada che kari shiki sade due apde yaad rakhva barabar ha ama thi kai jagya ne tame perfect ડેટ તરીકે પસંદ કરશો સ્મશાન લગ્નના જમણવારનું રસોડું અને પીપળાનું ઝાડ આઈ વોન્ટ ટુ ડાન્સ ઇવન આઈ કે આઈ વેર ઓ કઈ શકું છું ઓકે પ્લીઝ ગો અહેડ રસોડું હી ઇઝ વેરી ગુડ પણ આ કે લગ્નનો ને એક્ચ્યુઅલી આ મારું એક છે કે ઇટ્સ અ ટ્રેડિશન કે આદત કે આઈ ડોન્ટ નો વોટ પણ આજ સુધી હું ક્યારે પણ લગ્નમાં નથી હું જમતો નથી બીકોઝ થોડું ફિટનેસ કોન્શિયસ છું અને ત્યાં તેલ તો આઈ મીન એ રેલો ચેક નીચે સુધી આવે છે મને નથી ખાવતો એવું આઈ ડોન્ટ ઈટ ઓકે તારિકાની કોમન સેન્સ કેવી વર્સ બિલો એવરેજ સમજાવે યાર તમારા ઓપ્શન્સ ખરેખર માઇન્ડ બ્લોઇંગ છે ને બટ આઈ થિંક તારિકા ઇઝ વન ઓફ આઈ એમ નોટ બીંગ ડિપ્લોમેટિક આઈ જેન્યુઇનલી ફીલ ફોર હર એજ આઈ થિંક શી ઇઝ સો સો સ્માર્ટ એટલે એની જે નોલેજ છે અને એની જે સમજ છે ખરેખર આઈ હેવ ટુ સે હેટ્સ ઓફ વેરી મચ મને કહેવા સર આપતી હોય છે વાહ ગ્રેટ ઓકે ચિલ્ડ્રન્સ ડે કોના નામે ઉજવાય છે ઓબવિયસલી મને ખબર છે જવાન અને ટીચર્સ ડે નો ક્વેશ્ચન અને ટીચર્સ ડે ધેટ ટાઈમ એમ કે મારી ટીમ કે સાહેબ એક ગમે તે નથી લગતી હેલો
still anybody would want that. बोलो अच्छा आपको देश नमन करने से तुम्हारी गाने समझ गए सर्वपल्ली राधा कृष्णन माय गॉड यस अच्छा नाना हता तेरे रिपोर्ट कार्ड में मम्मी के पापा ने साइन करी ना मैं नहीं करी एक्चुअली मैंने जरूर नहीं पढ़ दिया वेरी ओबीडिएंट चाइल्ड हां करेगा ही लुक्स लाइक चश्मा करना ओके अने दिस इज जस्ट अ So yeah, he won the whatever. He akha badal rules na kar rules ka jo kya kuch sabhi hota hai. Yeah, aur baati mein you were the inspector hai. Yeah. But I have always said this. The crime mein kilo se ke gulab, majhe mein kesar nahi hum baat kar rahe hain. Ye mara kya hoti hai? Mara mate turning point le how I say this? Creatively satisfying thi lene, self discovery thi lene. Understanding the art form of acting, that was the show that I learned a lot from. Gulab. Okay. So the A level show ke kesar mane ghano mane shikhom great acting. So yeah. Okay. But Ramayan was the one that changed my attitude towards my craft and towards my personal life. A alag turning point in my life. But yes, Gulab was. And now, have tumne interesting subject to take the easy way for the camera projects now. So, see, there are a lot of talks going on, but nothing has finalized because I've been into Kular and into Power's promotion so much that I've not been able to meet anyone or finalize anything. Let's see, there have been some calls and some offers. Okay, fine. So, I think this goes for you. Agru, I'm excited. No, I don't. Agru, I'm excited. No, I don't. No, I don't. No, Parish Rawal ni pehli Gujarati film kahi chhi. Is it Pumi Bhavan? He was there in Pumi Bhavan? I think Parish Rawal ni pehli film chhi ke Gujarati. But that is nothing. Adi. Ye mane ek story cover chhi. So adho any backstory mane cover chhi. Any sare Ashwin Divas pan tera Spruti sare yaad kar pahe. Parish Rawal ni Gujarati film? Parish Rawal ni pehli film chhi. Naseeb ni pehli hari. નસીબ ની બલિહારી સાથે મેં બહુ આદરપૂર્વક એક વ્યક્તિનું નામ લીધું છે જેનો આજે યાદ કરી શકાય એવી ઘટના સાથે છે નિમેશ દેસાઈ દિગ્દર્શિત આ ફિલ્મ હતી અને નિમેશભાઈ કેટલીક યાદગાર ફિલ્મોમાંથી નિમેશભાઈ આજે આપણને છોડીને ગયા છે બહુ દિલથી અમે યાદ કરીએ છીએ એમના કામને વંદન કરીએ છીએ પ્રણામ કરીએ છીએ અને એમના જેટલી નિસ્બત એમના જેટલી સમર્પિતતા અને સમર્પણ આ ક્ષેત્રમાં બહુ ઓછું જોવા મળે છે આપ સૌને પણ વિનંતી છે આપ એક વખત એમની એમના વિશે થોડું માણશો એમની એમના કામને જોશો અને તમારા તરફથી જે થઈ શકે એ એમને યાદગીરી સ્વરૂપે એમને કોન્ટ્રીબ્યુશન એમને બંધ પ્રણામ તરીકે આપ ડેફિનેટલી તમારી સાથે કોન્ટ્રીબ્યુશન કરી શકો નિમેશભાઈને બહુ દિલથી યાદ કરે છે આખે આખી ટીમ બટ હા કદાચ સવાલો નીચે પડેલા જોઈ લીધા હોય તો ચીટિંગ નથી ફાઇન ધીસ ઇઝ વેરી ઇઝી આઈ થિંક કેટલા પ્રકારની કુતરીઓ વિશે તમે જાણો છો ઘણી બધી જેમ કે સ્ટ્રિંગ પપેટ્સ છે રોક પપેટ્સ છે શેડો પપેટ્સ છે જેને બંગાળમાં બોમ્બા કે થોડું બોમ્બા કહેવામાં આવે છે બ્લોક પપેટ્સ છે કે નહીં ઓકે ધેન ધેર આર પેપર રોડ પપેટ પેપર રોડ પપેટ એવું પણ છે કંઈક અને ટેબલ ટોપ પપેટ અઘરો સવાલ છે તારીખ અને નીલ માંથી વધારે હવાલ ચંદ કોણ તમલ કરે છે No, it's always fun because tumhe kayam serious raho, kayam you are so serious about your work, so then there is no fun. So we need somebody like Abhar Chanda like him. So then kai kyun correct while it's work, he's very serious. But bache bache jare free time mare kare, ek mazak masti chala kare. Kayam teach kiye to, because he's serious about your work, but not serious about your work. True. So it's always fun. Okay, so Yogi as a husband or Yogi as an aunt? યોગી ભાઈ સાંભળો છો એમના એક્સપ્રેશન તો ખબર જ આવી ગયું છે
પહેલા તો એક નોટ આવશે ઉપલબ્ધ છે, ત્યાં રજૂ થઈ ચૂકી છે અને તમે ત્યાં પહોંચશો તમને વધારે આનંદ આવશે.
થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ એટ આ સરસ મજાના સેશનમાં શુદ્ધ દેશી સંવાદમાં અત્યારે આટલું જ ફરી કોઈક નવા મહાનુભાવો સાથે નવા વ્યક્તિત્વો સાથે અને ઇન્ટરેસ્ટિંગ કોન્વર્સેશન સાથે ફરીથી મળીશું ત્યાં સુધી કરતા રહો ચાન્સ ડાઉનલોડ કરો એપ સ્ટોર પ્લે સ્ટોર અને વિન્ડો સ્ટોર પર અવેલેબલ છે બાય થેન્ક યુ સો મચ ગાઈઝ બાય થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી થેન્ક યુ સો મચ